नमस्कार मित्रों, जय स्वामीनारायण। यूएपीए नंबर 17 માં પત્ર નંબર 3 આપણે વાત કરી રહ્યા છીએ। અગલા જે સેશન માં આપણે ટી એટલે શું સર્ચ પોર્ટલ ખુલે ના વિચારો જે છે મે આપને સાઈડ પર સમજાવી। હવે સમાજ એટલે શું સર્ચ પોર્ટલ ખુલે ના મતે વિશે ના વિચારો વિશે જે આપણે સમાજ એટલે શું? સમાજનું સા અવયવી ખ્યાલ જે છે એ ચાર સોટર ફૂલે આપેલો છે। એ સમાજનું સા અવયવી ખ્યાલ એટલે શું? એની વાત જે છે એ આપણે સમાજવાદી પ્રયત્ન છે એ કરીશું। જેમ આગળ આપણે દેહવાદ ભણી ગયા, દેહવાદની મેક્સવેલના દેહવાદની આપણે જે વાત કરી અસર નિપજાવે છે, અને પગમાં જે છે કાંટો લાગે છે અથવા પગમાં નાનકડું લાગે છે અને કાકે છે એની જે અસર છે આપણા મગજ ઉપર આવે છે, અને મગજમાં એ સમયે આપણું જે વર્તન છે એ વર્તનને અસર કરે છે। એ જે ઘટના બને છે એ ઘટનાને જોડીને સમાજને સા અવયવી રૂપે જેસે એ ચાર સ્વતંત્ર ખુલે દેવાદના સિદ્ધાંતને વિશે પ્રોત્સાહન આપે છે। બીજું એ કે સામાજિક માનસિક એક્ય સ્વરૂપે, સમાજ માનસિક એક્ય સ્વરૂપે તો આ મુદ્દો બહુ 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 વિચારવા જેવો છે ભાઈ દ્રષ્ટિએ। માનસિક એક્ય આપણી જે બધી ક્રિયાઓ છે તો આપણી જે આંતર ક્રિયાઓ છે એ આંતર ક્રિયાઓનું જો સ્વરૂપ આપણે જો જોવા જઈએ, એ આંતર ક્રિયાના સ્વરૂપને જો આપણે ડિટેલિંગ કાઢીએ, દરેક સમાજમાં જે આંતર ક્રિયાઓ થાય છે એ આંતર ક્રિયાઓ કેવા પ્રકારની કેમ ઉપજે છે એનો વિચાર ક્યાંથી પ્રગટ થાય છે એ જો જોવા જઈએ તો આપણે ક્યાંક માનસિક એક્ય બધાનું વિચારસરણ એક્ય સ્વરૂપે જોવા મળશે। કોઈ પણ સમાજ, હું અહીંયા પર્ટિક્યુલર સમાજની વાત કરું, ધારો કે તમે ટ્રાઇબલ ઉપર ના વસ્તુ સમજાવવા માટે કહું કે તમે ટ્રાઇબલમાં જાઓ અને ટ્રાઇબલનો અભ્યાસ કરો, ટ્રાઇબલ સોસાયટીમાં ટ્રાઇબલ્સના જ નિયમો ટ્રાઇબલ્સ લોકો ફોલો કરે, એ શું થયું? એ લોકોનું માનસિક ઈક્ય કોઈ પણ સમાજ માનસિક ઈક્ય સ્વરૂપે છે। મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ આપણે જો સમાજની કલ્પના કરીએ તો સમાજની અંદર વ્યક્તિના વિચારો સમાજ ઘડે છે, અને એ વિચારોને જો આપણે ભેગું કરીએ તો એ વિચારો કેવા થાય? માનસિક વ્યક્તિ અને સમાજ વચ્ચેના સંબંધોની વાત, વ્યક્તિ અને સમાજ વચ્ચેના સંબંધો કેવા છે તો વ્યક્તિનું સ્વ, સ્વ એટલે પોતે આપણે, એટલે હું જયારે સ્વની વાત કરું ત્યારે હું ફરી પાછો આગળના જે મેં તમારી સાથે વાત કરી એ આગળની વાત ઉપર તમને લઈ જવા માંગીશ। સ્વ એટલે વ્યક્તિત્વ, સ્વ એટલે આપણી પર્સનાલિટી, વ્યક્તિત્વ। તમે સ્વ કેશો કોને? તમારું સ્વ, આજે હું જે કઈ છું એ મારું સ્વ, તો સ્વમાં આવે શું? આપણે એમ વાત કરીએ કે સ્વમાં શું આવે, ચલો તો કે મારું વ્યક્તિત્વ, સ્વ એટલે મારું વ્યક્તિત્વ, સ્વ એટલે મારા વિચારો, સ્વ એટલે મારા વર્ણો, સ્વ એટલે મારી પર્સનાલિટી, બાહ્ય દેખાવ, આ બધી જ વસ્તુઓ સ્વમાં આવે। બધી જ વસ્તુઓ આવશે ક્યાંથી? હું કેવા પ્રકારની હેરસ્ટાઈલ રાખું છું, હું કેવા પ્રકારના કપડાં પહેરું છું, હું કઈ પ્રકારનું બોલું છું, હું કઈ પ્રકારનું ચાલું છું, મારું વર્તન કેવું છે, મારા ધર્મ વિશેના વિચારો કેવા છે, મારા સમાજ વિશેના વિચારો કેવા છે, મારા વ્યક્તિ વિશેના વિચારો કેવા છે, આ બધું સ્વમાં સમાવેશ થાય આપણા મૂળમાં,
જેને આપણે હું કહીએ છીએ અથવા સ્વ કહીએ છીએ અથવા વ્યક્તિત્વ કહીએ છીએ. તો આ જે સ્વ આપણું ઘડાણ મારું અને તમારું, એ સ્વ ક્યાંથી ઘડાણ, કોણે ઘડ્યું? તો કે એ જૂથ જીવનની ઉપજ છે. તમે જે જૂથમાં રહ્યો છો એ જૂથની જીવનની ઉપજ. એટલા માટે મેં તમને આગળનું એક ઉદાહરણ આપ્યું કે ભાઈ બાજનું હિન્દુ મરઘી સાથે ભળી ગયું તો એનામાં મરઘીના ગુણો આવી ગયા. એ સ્ટોરી મેં તમને એમ નહીં કીધી, એટલા માટે કીધી કે બાજનું બચ્ચું જો મરઘી સાથે ભળી જાય છે અને એની સાથે રહે છે તો થોડા દિવસોમાં એનામાં મરઘીના ગુણો જે છે એ આવી જાય છે. એ પોતાની જાતને બાજ છે એવું માનતું જ નથી. જો પક્ષી સમુદાયમાં આ પ્રકારની ઘટના બનતી હોય તો વ્યક્તિમાં જે જૂથ સાથે વ્યક્તિ રહે છે એ જૂથનું સ્વ વ્યક્તિમાં ઉદ્ભવે. બિલકુલ સિમ્પલ વાત, બિલકુલ સિમ્પલ વાત. જો મારે તમને સમજાવ્યું હોય આ જ વસ્તુને બહુ સિમ્પલ રીતે, મારે તમને થિયરીકલ રીતે સમજાવ્યું હોય તો હું તમને એમ કહું કે એક ખાટકી જે પશુઓની કતલ કરે છે એના છોકરાઓને તમે જો છરો આપો, તલવાર આપો, છરો આપો, તો એ આસાનીથી એક મુર્ગાનું કતલ કરી શકશે, બકરો આસાનીથી મારી શકશે, આસાનીથી લોહી જોઈ શકશે. અને એની એ ઘટના હું તમારી ઉપર તમને આપું તો તમે એ જૂથમાં નથી રહેતા, તમારામાં એ લાક્ષણિકતા નથી, માટે તમે એ નહીં કરી શકો. જ્યારે પેલો એકદમ સરળતાથી આ ઘટનાને જન્માવી શકશે. આપણે કીડીને બચાવનારા લોકો છીએ, અહિંસાને માનનારા લોકો. આપણે ચામાં પડેલી માખી ઉડી જાય, માખીને કાઢીને ઉડી જાય ને પાછી સ્વસ્થ થાય, એ પ્રકારના લોકો છે. તમને ગમે એટલી ભૂખ લાગે તો લાલ કીડીમાં ઘણું બધું પ્રોટીન હોય છે, તમે ખાઈ શકો છો? નહીં ખાઈ શકો, કારણ કે આપણું જે સ્વ બન્યું છે એ આપણા જૂથ જીવનની ઉપરથી બનેલું. તમે જે કઈ બોલો છો, તમારી જે કઈ બોલી છે, જો ભાષા અને બોલી અલગ છે. આપણે ત્યાં આપણા વિસ્તારોમાં તળપદી શબ્દોનું બહુ મોટું જોવા મળે છે. જે તળપદી શબ્દો જે છે એ તળપદી શબ્દો તમારામાં આવ્યા ક્યાંથી? એ તળપદી શબ્દો તમારામાં તમારા જૂથના, તમે જોજો ઘણી વખત છે એ જે છે એ તમે અહીંયા કંઈક જુદું બોલતા હશો, તમારા ઘરે કંઈક જુદું બોલતા હશો. આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં રકબી છે અને અડાડી કહીએ છીએ ને. આપણે કોઈ મહેમાન આવે તો અડાડીમાં ચા આપો. હવે બહારનો કોઈ આવ્યો હોય એને કહીએ કે અડાડી આપો તો એ અડાડી વિચારમાં પડી જાય, અડાડી એટલે શું? એવી તમે અમદાવાદ સાઈડ જાઓ તો આપણે જ્યાં કોપ કહીએ છીએ ત્યાં મગ કહે, લોકો મગ આપો, મગમાં ચા આપો. આપણે થાય કે લીલા મગ ને ચા આપણને ખાવા આપશે, ખરેખર એ મગ નથી આપતા, આપણે એને મગ કહીએ છીએ. તો સ્વ જે છે એ સ્વ ક્યાંથી ઘડે છે, સ્વ ઘડાય છે ક્યાંથી? કે તમે જે જૂથ જીવનની અંદર રહ્યો છો ત્યાંથી જ તમારું સ્વ જે છે એ ઘડાય છે. તો આપણે વાત કરીએ છીએ સ્વ અને જૂથ જીવનની ઉપજ. સ્વ એટલે વ્યક્તિત્વ, અને વ્યક્તિત્વ જે છે તમે જે જૂથમાં રહ્યો છો એ જૂથ જીવનની ઉપજ છે. મેં ઘણા બધા ઉદાહરણો આપ્યા, એના ઉપર તમને ખબર પડી ગઈ હશે કે તમે જે કઈ છો એ આજે તમે જે કઈ તમારું વ્યક્તિત્વ દર્શાવો છો એ વ્યક્તિત્વ તમારા જૂથની અંદર જે તમે રહો છો એ જૂથ જીવનની ઉપજ છે. મિત્રો, એનાથી વધુ બહુ સરળ તમે કહો ને, તમે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર જતા જો જોતા હશો, ઘણી બધી કન્સ્ટ્રક્શન સાઇટ રોડ ઉપર ચાલતી હોય એની ઉપર જો, એની ઉપર બહારના જે મજૂર છે એ લોકો કામ કરતા હોય, ટ્રાઇબ લોકો જે છે બહારના. હવે એ ટ્રાઇબ લોકોના બાળકો 41, 42, 43 ડિગ્રી સેલ્સિયસની અંદર એ જ સિમેન્ટ ને એ જ રેતીમાં રમતા હોય.
આપણે વિચારીએ એક રીચ ફેમિલીનો છોકરો જેને બધી જ વસ્તુઓ સેરેલેક્સ ને ફલાણું ઢીગડું ઢીગડું નાખવામાં આવે છે, એને એક 45 ડિગ્રી સેલ્સિયસ તડકામાં મૂકવામાં આવે તો શું થાય? ફેર પડે, અહીંયા બહુ મોટો ફેર પડે. એ નું ખડતલ વ્યક્તિત્વ ઘડવા પાછળ એનું જૂથ જવાબદાર છે. અને એક વ્યક્તિનું એ નબળું વ્યક્તિત્વ શારીરિક વ્યક્તિત્વ નબળું ઘડવા પાછળ જવાબદાર જો કોઈ હોય તો એનું જૂથ છે. તો સ્વ એટલે વ્યક્તિત્વ, અને વ્યક્તિત્વ જો કોઈ કરતું હોય તો એ જૂથ છે. જૂથ જીવનની ઉપજ છે. તમે કેવા જૂથ સાથે રોજ એવું તમારું વ્યક્તિત્વ જે છે એ ઘડાશે. અને એટલા જ માટે પરંપરાગત રીતે જો તમને કદાચ ખ્યાલ ના હોય તો હું કહી દઉં કે કેટલાક લોકોના આપણે ત્યાં સુવર્ણ વ્યવસ્થા હતી. વર્ણ વ્યવસ્થામાં સુવર્ણ લોકોના બાળકોને રાજાના ઘરે રમવા, રાજાના બાળકો સાથે રમવા મોકલવામાં આવતા. એ પાછળનું નેચરલ કારણ એ હતું કે એના જે ગુણો છે એ ગુણો એનામાં વિકાસ થાય. એટલે તમને ખબર ના હોય તો આ વસ્તુ તમે પૂછી શકો છો, આગળ જઈને કોઈને પૂછી શકો છો કે આવું હતું કે નહોતું, તો તમને ખબર પડશે યસ આવું હતું. તો સ્વજૂથ જીવનની વિપત છે. જો આ મુદ્દો એટલા માટે મેં આટલી બધી વખત તમારી સાથે ચર્ચા કરી કારણ કે વ્યક્તિ અને સમાજ જૂથ શું છે? એટલે જૂથ એ પોતે જ સમાજ છે. જૂથ છે શું? તો જૂથ એ પોતે જ સમાજ છે. તો સમાજની ઉપજ જ વ્યક્તિત્વ છે. તો આ બંનેની વચ્ચે ગાઢ સંબંધ છે, બહુ લાંબો સંબંધ છે. સ્પષ્ટ રીતે આપણે આને કહી શકીએ છીએ. આને સાવ્યવી ખ્યાલ જે છે એ આપણે રજૂ કરેલો. ત્યાર પછી આની અંદર જે બીજો વિચાર એમને રજૂ કર્યો છે કે એ વિચારની સાથે એટલે વ્યક્તિ અને સમાજ વચ્ચેના સંબંધોની જે વાત કરી છે એમાં બીજી જે વાત કરી છે એ વાત ની પણ આપણે થોડી ચર્ચાઓ કરી લીધી. કેટલાક સમાજશાસ્ત્રીઓ અથવા કેટલાક મનોવૈજ્ઞાનિકો એવું માનતા હતા કે સામાજિક વારસો અને આનુવંશિક વારસો એ વ્યક્તિના વ્યક્તિત્વ પાછળ જવાબદાર પરિબળ છે. જ્યારે કેટલાક સમાજશાસ્ત્રીઓ અને કેટલાક મનોવૈજ્ઞાનિકોને આનો વિરોધ હતો કે સામાજિક વારસો અને આનુવંશિક વારસો વ્યક્તિના વ્યક્તિત્વમાં ભાગ ભજવતો નથી. સામાજિક જે સામાજિક જૂથમાં રહે છે એની ઉપર એનો ભાગ ભજવે છે. ત્યારે આ બાબતમાં ઓર્ટન પુલેનું શું માનવું હતું એ પણ આપણે કહીએ. જે ઘટનાઓ વ્યક્તિગત રીતે મનાતી હોય તે ખરેખર સામાજિક જીવનનું પ્રતિબંધ વ્યક્ત કરે છે. વ્યક્તિઓ સમાજ બનાવે છે એ જેટલું સાચું છે એટલું સાચું એ પણ છે કે સમાજ વ્યક્તિઓ બનાવે છે. વ્યક્તિઓ સમાજ બનાવે છે એટલું સાચું સમાજ વ્યક્તિ બનાવે છે. એ બધું પરસ્પર સંકળાયેલા છે. સામાજિક વારસો જવાબદાર છે કે નહીં, સામાજિક આનુવંશિક વારસો વ્યક્તિત્વમાં જવાબદાર છે કે નહીં એ પછીની વાત છે, પણ બંને પરસ્પર સંકળાયેલા છે. જેમ દેહના વિવિધ અંગો વચ્ચે ગાઢ પરસ્પર અવલંબન છે એમ સમાજ અને વ્યક્તિત્વ વચ્ચે ગાઢ. આ વિચાર જે છે એ ચાર્લ્સ હોર્ટન પુલે જે છે રજૂ કરેલો. આપણે આ વિચારને જો જોઈએ, આ વિચારની ઉપર વિશ્લેષણ કરીએ અથવા વિચારની ટીકા ટિપ્પણી કરીએ અથવા વિચાર વિશે વધુ ડિટેલમાં જઈએ તો તમને મેં જે વિચારો રજૂ કર્યા અથવા ચાર્લ્સ હોર્ટને જે સમયે જે વિચારો રજૂ કર્યા હતા એ વિચારો સાથે તમે સહમત થાવ છો કે નહીં, પહેલો પ્રશ્ન તો એ થાય. આપણી જાતને પહેલો પ્રશ્ન તો આપણે એ જ કરવાનો
आप जे भाई विचार रजू कर्या ये खरेखर विचार साथे आपणे सहमत छीए के नहीं। આનુવંશિક વારસો ને પછી વાત છે, દેહ ની જેમ સમાજ વ્યવસ્થા એકબીજા સાથે સંકળાયેલી છે કે નહીં, દેહ નો સિદ્ધાંત રજૂ કર્યો છે। વ્યવસ્થાઓ હતી એ બદલાઈ ગઈ, બેસણા ઓન ડ્રાઈવ બેસણા, આપણે પહેલી વખત સાંભળ્યું ઓન ડ્રાઈવ બેસવું, ગાડીમાં ગાડીમાંથી ત્યાંથી પસાર થાય અને નમસ્કાર કરીને પસાર થઈ જાય, ઓન ડ્રાઈવ બેસવું। તો સમાજ વ્યવસ્થા બદલાણી, એક વ્યવસ્થામાં આવેલું પરિવર્તન બીજી વ્યવસ્થામાં પરિવર્તન લાવે છે। વ્યક્તિત્વ ત્યારે જ ઘડાય છે વ્યક્તિ જ્યારે જૂથમાં રહે, વ્યક્તિનું વ્યક્તિત્વ એવું જ હોય છે કે જે જૂથ માગે છે, એ વ્યક્તિની ભાષા એ વ્યક્તિની બોલી એવી જ હોય છે એ જૂથ માગે છે, એ જૂથ જીવનની નિપજ છે એ આપણે માનવું જ રહ્યું। પરંતુ આ બધી જ વાતો આપણે શું કામ શીખી, આ બધા વિચારો આપણે શું કામ શીખી? મિત્રો, આપણે સમાજ વ્યવસ્થાનો અભ્યાસ જ્યારે કરીએ છીએ, સંશોધનની અંદર સમાજ વ્યવસ્થાનો જ્યારે અભ્યાસ કરવા નીકળીએ છીએ, ત્યારે સમાજ વ્યવસ્થાનો જ્યારે અભ્યાસ કરવા નીકળીએ ત્યારે આ વિચારને આપણે સાથે રાખીને નીકળવું પડે। મુલાકાત પદ્ધતિમાં જ્યારે વ્યક્તિની વ્યક્તિગત મુલાકાત લો છો, એનું વ્યક્તિત્વ જ્યારે તમે તપાસો છો, ત્યારે એનો જે સમાજ વ્યવસ્થા છે એને પણ તમારે જોવી પડશે, કારણ કે એના વ્યક્તિત્વમાં એની સમાજ વ્યવસ્થાની અસર જે છે એ સ્પષ્ટ દેખાશે। તો સામાજિક સંશોધનમાં આ જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોને આપણે લાગુ પાડી શકીએ છીએ, એટલા માટે આપણે ચર્ચાઓ આપણે કરીએ છીએ। વિચારકો શા માટે ભણવા, વિચારકોના સિદ્ધાંતો શા માટે ભણવા, ક્યારે એવું વિચાર ના આવ્યો તમને? તો દરેક બાબત ઉપર એક વિચાર આવે કે આવું શું કામ ભણવું હોય, ભાઈ શું કામ ભણવું? અહીંયા આ ભણવા પાછળ તમે જ્યારે રિસર્ચર થાવ છો, તમે જ્યારે સંશોધક થાવ છો, અને એને આપણે ત્યાં બહુ 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 પેલું એવું કહી શકું કે આપણે ત્યાં આ બધી જ વસ્તુઓ જોડીને ભણાવવામાં નહીં આવે। જે સમાજશાસ્ત્રીઓ છે, મને કેટલાક સમાજશાસ્ત્રીઓ બહુ સારો અનુભવ છે, કેટલાક સમાજશાસ્ત્રીઓ સાથે કામ કરવાની તક મળી છે, એટલે મને એ આનંદ છે કે એ લોકો જોડીને આવી બધી બાબતો જોતા। ગોરન સર છે, વિદ્યુતભાઈ જોશી છે, એમની સાથે કામ કરવાની તક મળી। આ બધી જ વસ્તુઓ હું એપ્લાઇડ સોશિયોલોજી, વ્યવહારિક સમાજશાસ્ત્ર, એપ્લાઇડ સોશિયોલોજીની જ્યારે હું વાત કરું ત્યારે આ બધા સિદ્ધાંતો જે છે, જે લોકો સિદ્ધાંતો આપી ગયા એ સિદ્ધાંતોને હું એપ્લાઇડ સોશિયોલોજીમાં જ્યારે કન્વર્ટ કરું છું ત્યારે મને એક ક્યાંક ને ક્યાંક કામ લાગી રહ્યું છે, ક્યાંક ને ક્યાંક સંશોધનની દિશામાં મને ઉપયોગી પડી રહ્યા, ક્યાંક ને ક્યાંક સિદ્ધાંતો હું સમાજ વ્યવસ્થાને સમજવા માટે સિદ્ધાંતોને ઉપયોગમાં લઈ શકું છું। યસ, એટલા માટે આપણે આનો જે વિચાર છે, ડોક્ટર ફુલેનો વિચાર જે છે, એ વિચાર આપણે માનવો જરૂરી, આપણે એની સાથે સહમત થઈએ છીએ, આપણે એની સાથે 100% નહીં સહમત થઈએ તો 90% તો આપણે સહમત થઈએ જ છીએ। યસ, એ જે ભાઈ કહી ગયા એ ખરેખર બેસ્ટ અને સારી વાત હતી। તો આ વ્યક્તિ અને સમાજ વિશેનો પોતાનો ખુલ્લો વિચાર હતો, હવે આપણે પ્રાથમિક જૂથ વિશે એમનો જે વિચાર છે એ વિચારને આપણે સમજશું, પ્રાથમિક જૂથ વિશે એમને શું કીધું છે એ આપણે બોર્ડ વર્ક દ્વારા સમજશું।